તાજેતરમાં પાટણથી મળતી માહિતી મુજબ પાટણમાં આજે સવારથી લોકસભાની જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે 7 વાગ્યાથી બધા મતદારો મતદાન મથકે પહોંચી ચૂક્યા હતા. દરેક મતદારો પોતાના મતાધિકારનો સારો એવો ઉપયોગ કરી રહ્યા છે અને બધાને જેટલા પણ મતદારો છે તેમનામાં ઉત્સાહ ખૂબ જ દેખાઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકે લોકો પહોંચી ગયા હતા અને લાઇનમાં ઉભા રહીને મતદાન કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે વાત કરીએ પાટણ લોકસભા મત વિસ્તારના સિદ્ધપુર ખાતે ગુજરાત જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે નર્સિંગ કોલેજ ખાતે આમ જનતાની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. ત્યારે પાટણમાં મતદાનની એટલે કે મતદાન બૂથો પરની પરિસ્થિતિ ચૂક્યા છે. તો યશજી અમને જણાવશો સમગ્ર માહિતી શું છે, હાલ પાટણના મતદાન બૂથોની પરિસ્થિતિ કેવી છે? ચોક્કસ દ્રષ્ટિ વાત કરવામાં આવે પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લાની અંદર આજે વહેલી સવારે 7 વાગ્યાથી એકદમ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. અને અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે લગભગ 2 વાગ્યા સુધીની અંદર 40% જેટલું મતદાન થવા પામ્યું છે. આજે જો વાત કરીએ તો સેલિબ્રિટીઓની અંદર જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર તાલુકામાં ગુજરાત જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત છે. તેઓ એક આમ જનતાની જે રીતે આમ જનતા જે વોટ કરવા આવે છે તે રીતે પોતે લાઇનમાં ઉભા રહ્યા હતા અને નર્સિંગ કોલેજ ખાતે તેઓ લાઇનમાં ઉભા રહી અને પોતાનો નંબર આવ્યો ત્યારે તેઓએ મતદાન કર્યું હતું અને મતદાન કરીને પોતે જે પોતાની મતદાનની ફરજ અદા કરી હતી તે વિશે તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. તો અન્ય વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર હારીજ, રાધનપુર, આંચલપુર, સમી, સિદ્ધપુર, ખેરાલુ, વડગામ સહિતની વિધાનસભાઓની અંદર ઠેર ઠેર શાંતિપૂર્ણ પ્રક્રિયાની અંદર મતદાન ચાલી રહ્યું છે. જો હાલમાં વાત કરીએ તો જો વહેલી સવારની અંદર એક લગભગ 4-5 નાના નાના જે ગામો હતા ત્યાં ઈવીએમ ખોટવાવાની પ્રોબ્લેમ બન્યો હતો, પરંતુ થોડી દેર બાદ તરત ને તરત રાબેતા મુજબ ઈવીએમ શરૂ થઈ ગયા હતા જેના કારણે કોઈ મોટી તકલીફ ન પડી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ એવા પણ કિસ્સા બહાર આવ્યા હતા કે જેઓને મતદાન કરવા જતા તેઓના નામ મતદાર યાદીમાં ના હોવાના કારણે તેઓને તકલીફ પડી હતી. આવા અનેક કિસ્સાઓ બનવા પામ્યા હતા. તો તેને લઈને પણ સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી, જે ચૂંટણી અધિકારી હતા તેઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ કેટલી જગ્યાએ સ્લીપો ન પહોંચી હોવાના કારણે પણ તકલીફ પડવા પડી હતી. તો કેટલી જગ્યાએ સિનિયર સિટીઝનોને પણ મતદાન મથકે આવા ધક્કા ખાવા પડ્યા હતા. આવી જે નાની મોટી કહેવાય એવી તકલીફો ઘણી જગ્યાએ પડવા પામી હતી, પરંતુ આમ જનતા જો વાત કરવામાં આવે તો લગભગ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા ચાલુ છે અને હાલમાં અત્યાર સુધીમાં 40% ઉપરાંત મતદાન થવા પામ્યું છે. જી દર્શક જી, યશજી આપનો આભાર અમને સમગ્ર માહિતી આપવા બદલ. તમને ફરીવાર જણાવી દઈએ કે પાટણમાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતા અને લાઇનમાં ઉભા રહીને મતદાન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યારે વાત કરીએ તો હાલ સવારથી લઈને અત્યાર સુધીમાં પાટણ જિલ્લાનું 40% મતદાન જોવા મળી રહ્યું છે. સાથે સાથે પાટણ જિલ્લાના 7 સ્થળોએ સવારમાં ઈવીએમ મશીન પણ ખોટવાયા હતા, જે સરદારપુર, વાઘપુરા, ધોળકડા, રાધનપુર, ચોર્યાસી, ગોરતકા સહિતના ગામોમાં ઈવીએમ મશીન ખોળવાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વાત કરીએ સિનિયર સિટીઝનની તો સિનિયર સિટીઝનને પણ મતદાન મથકેથી પરત આવવું પડ્યું હતું. તેમના નામ નહીં હોવાને કારણે તેમને ધરમ ધક્કા ખાવા પડ્યા હતા. સાથે સિદ્ધપુરના ઘણા વિસ્તારોમાં મતદાતા સ્લીપો પહોંચી નહીં હોવાથી લોકો અવઢવમાં મુકાયા હતા કે તેમનું નામ હશે કે નહીં. પરંતુ હાલ તો પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.